नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय नवाना मूळ तत्वो। मित्रों, छेले आपणे प्रकरण नंबर 9 काचू सरवैयू नो अभ्यास शुरू कर्यो। मित्रों, जेनी अंदर मित्रों आपणे 4 उदाहरण नो अभ्यास कर्यो। हवे मित्रों आपणे आगळ वधीए। उदाहरण नंबर 5, पेज नंबर 236 ऊपर टेक्स्ट ना बधा मित्रों आवी जाओ। पहेला चलो जो रकम अतुलना 31/3/2016 ना काचा सरवैया ना बन्ने बाजुना सरवाळा लाइक सरखा थता नथी, भूलो शोधी सुधारेलू काचू सरवैयू तैयार करो। चलो मित्रों, एक पछी एक एंट्रीओ जोती जवानी छे आपणे। सौ प्रथम फरीथी पासो याद आपी दऊं, प्रकरण नंबर 2 नी अंदर मित्रों आपणे खाताना प्रकारो जोया। खाताना प्रकारनी अंदर मित्रों से ए तमने कया प्रकारनुं खातुं छे ए तमने हवे ख्याल आवी गयो छे। तो मित्रों हवे आपणे एना आधारे अहींया उधार अने जमा खाताने करवाना छे। मित्रों चालो जो जी, शरूआतनो स्टॉक कई बाकी आवशे मित्रों? उधार, कालखाद अनामत कई बाकी आवशे मित्रों? जमा। अगाउ आपणे मित्रों भणी ज गया छीए एटले हवे तमने आनो ख्याल आवी जवो जोईए, कारण के एनो अभ्यास मित्रों आपणे आगळ करी लीधेलो छे। चलो, रोकाणनुं व्याज आवक थाय एटले जमा, खरीदी करवाथी माल धंधामां आवे एटले उधार, पगार धंधानो खर्च छे एटले हमेशा उधार, जावक माल गाडा भाડું હંમેશા ઉધાર, કારણ કે એક પ્રકારનો ખર્ચ છે, ખરીદ માલ પરત, ખરીદેલો માલ પાછો આવે એટલે જમા, મોટર કાર મિલકત એટલે ઉધાર, મજૂરી ખર્ચ એટલે આવશે ઉધાર, તાર ટપાલ ખર્ચ એટલે ઉધાર, ઉપાડ માલિક લેનાર એટલે આવશે ઉધાર, રોકડ શિલ્લક મિલકત એટલે આવશે ઉધાર। एना पछी आगळ वधो, देवी हुंडी, देवी हुंडी जवाबदारी एटले जमा, एना बाद आगळ वधीए तो परचूरण खर्च, परचूरण खर्च एटले एक प्रकारनो उधार, बैंक ओडी जवाबदारी एटले जमा, लेणदार जवाबदारी एटले जमा, कालखाद खर्च एटले उधार, करवेरा वीमो खर्च एटले उधार, बैंकनी लोन जवाबदारी एटले जमा, जाहेरात खर्च, खर्च एटले हमेशा कई बाकी छे उधार, उपज खर्चना नियम मुजब, जमीन मकान मिलकत, मिलकत एटले कई बाकी आवशे मित्रों ख्याल आवी जवो जोईए, उधार। तो मित्रों आपणे एक बाजुनी उधार बाकीनी वात करी, एमां जो तमने ત્રણ એવી અસર છે જે ઉધાર નથી આવતી છતાં ઉધાર બાજુ લખી એટલે આપણે ભૂલો સુધારી, આપણે શું કરવાનું છે? ભૂલને સુધારવાની છે। તો ભૂલ આપણે છે કઈ એન્ટ્રીની જોઈ, ચેક કરો સેજ, દેવી ઊંડી જુઓ ઉધાર બાજુ છે એની જગ્યાએ જમા આવે, બેંક ઓડી જમા આવે, લેણદાર જમા આવે, ખરીદમાલ પરત જમા આવે, રોકાણનું વ્યાજ જમા આવે, જે ખરેખર જે બાકી આપણે ઉધાર બાજુ લખવાની હતી એને જમા બાજુ લખી એટલે એ આપણે ભૂલને સુધારવાની હતી। તો આપણે ભૂલો સુધારી। ચાલો એના પછી જમા બાજુ છે એ સૌ પ્રથમ આવી જાઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો હવે કે આપણે કઈ રીતે ત્યાં ખોટી બાકી કઈ છે, ભૂલ કઈ છે, તો એ ભૂલને આપણે સુધારવાની છે। ચાલો વેચાણ, તો એ તો મિત્રો હંમેશા માલ જાય એટલે શું થશે? જમા। રોકાણ, રોકાણ મિલકત, મિલકત એટલે શું થશે? ઉધાર। વેચાણ માલ પરત, વેચાણ કરો એટલે જમા, વેચેલો માલ પાછો આવે એટલે હંમેશા ઉધાર। કયો નિયમ? માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે, આવે તો ઉધાર ને જાય તો જમા। તો મિત્રો આ વાત કરી આપણે વેચાણ પરતની, મૂડી માલિક આપનાર જમા, લેણી ઊંડી મિલકત ઉધાર, દેવાદાર મિલકત ઉધાર, મળેલ ભાડું જમા, લોન પર વ્યાજ એટલે ખર્ચ એટલે હંમેશા ઉધાર, મળેલો વટાવ આવક એટલે જમા, અને ગાવક માલ ગાડા ભાડું ખર્ચ એટલે શું થશે?
સરસ મજાનો મિત્રો નાનો એવો દાખલો, આ દાખલો તમારે પરીક્ષાની અંદર મિત્રો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. માત્ર ને માત્ર શું કરવાનું છે, આપણે બાકીમાં ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે મિત્રો જો પેજ નંબર 237 ઉપર મિત્રો આવી જાઓ, એટલે જો આખો દાખલો તમારી સમક્ષ ગણેલો તૈયાર પડ્યો છે. મેં સામેની બાજુ શું કરી દીધું, તમને ઉધાર અને જમા અસર લખી આપી. જ્યારે આ બાજુની સાઈડ ચેક કરો તો જે બાકી આપણી ભૂલવાળી હશે એ ભૂલો સુધાર્યા બાદ અહીંયા તમારી સમક્ષ આવી ગઈ છે. તો આ મિત્રો આખો દાખલો છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે, ગણી અને તમારી પાકી નોટની અંદર મિત્રો તમારે નોટ ડાઉન કરી રાખવાનું છે. તો મિત્રો આ વાત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 5. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ બીજા દાખલાની. ચાલો ભાઈ સ્વાધ્યાયની અંદર આવી જાઓ મિત્રો. સ્વાધ્યાયની અંદર પેજ નંબર 38 ઉપર મિત્રો છે એ સૌ પ્રથમ આવી જાઓ. પેજ નંબર 38 ઉપર મિત્રો નીચેની વિગતના આધારે પ્રવીણ પટેલ નું તારીખ 31/3/2016 ના રોજ પૂરા થતા વર્ષનું કાચું સરવૈયું તૈયાર કરો. જો રકમ શું આપી છે, ખાતાનું નામ રકમ રૂપિયા, ખાતાનું નામ રકમ રૂપિયા. આપણે હવે શું કરવાનું છે, એમાં ઉધાર કયું છે, જમા કયું છે એ તારવવાનું છે. પ્રકરણ નંબર 2 ના નિયમના આધારે જે નિયમો આપણે મિત્રો અગાઉ ભણી જ ગયેલા છીએ. ચાલો એક પછી એક તારવતા જાઓ મિત્રો. સ્ટોક મિલકત એટલે ઉધાર, મજૂરી ખર્ચ એટલે ઉધાર, વેચાણ જમા કારણ કે માલ જાય, સમારકામ ખર્ચ એટલે ઉધાર, વેરો ખર્ચ એટલે ઉધાર, જમીન મકાન મિલકત એટલે ઉધાર, પ્લાન્ટ મશીનરી મિલકત એટલે ઉધાર, વીજળી ખર્ચ. ખર્ચ એટલે એક પ્રકારનો નિયમ યાદ કરો, ખર્ચ કે નુકસાન હંમેશા શું થશે, ઉધાર. મૂડી માલિક આપનાર એટલે જમા, પગાર એટલે ઉધાર, પેટન્ટ પેટન્ટ એટલે મિલકત, મિલકત એટલે ઉધાર, બેંક શિલ્લક એટલે એક પ્રકારની મિલકત, મિલકત એટલે ગણશું એને. તો મિત્રો આ એક બાજુનો ભાગ આપણે મિત્રો કર્યો અહીંયા પૂર્ણ. ચાલો બીજા ભાગ તરફ આગળ વધીએ. આપણે તમારી સામે જ આખી રકમ તૈયાર પડી છે. બેંક લોન, બેંકની લોન, જવાબદારી એટલે જમા, આવક માલ ગાડા ભાડું, ખર્ચ એટલે ઉધાર, ખરીદી એટલે હંમેશા ઉધાર, આવક માલ ગાડા ભાડું, ખર્ચો એટલે ઉધાર, દેવાદાર મિલકત, મિલકત એટલે ઉધાર, રોકડ શિલ્લક મિલકત એટલે હંમેશા ઉધાર. એના બાદ આગળની વાત કરો, તમારી સમક્ષ રકમ છે જ. ઓજારો મિલકત એટલે ઉધાર, લેણદાર જવાબદારી એટલે જમા, પરચુરણ આવક એટલે જમા, ઓફિસ ફર્નિચર મિલકત એટલે ઉધાર, પાઘડી મિલકત એટલે ગણશું ઉધાર. તો મિત્રો આ આપણે એક સ્વાધ્યાયનો બીજો દાખલો જોયો, જેને તમારે છે એ નોટની અંદર લખી સરવાળા છે એ સરવાળા મેળવવાના છે. કાચા સરવૈયાનો મિત્રો નિયમ છે, બંને બાજુનો સરવાળો સમાન થવો જોઈએ. જો બંને બાજુનો સરવાળો સમાન થાય તો જ આપણો દાખલો સાચો, નહીતર આપણો દાખલો ખોટો. તો મિત્રો આપણે આ જોયું દાખલા નંબર 4. હવે મિત્રો સ્વાધ્યાયની અંદર ચેક કરો દાખલા નંબર 5. દાખલા નંબર 5 જો તમારી સમક્ષ રકમ અહીંયા મિત્રો પડી જ છે સામે. નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી બ્રિજમોહનનું તારીખ 31/3/2016 ના રોજનું કાચું સરવૈયું તૈયાર કરો. ચાલો સેમ વસ્તુ, એટલે મિત્રો એક પછી એક ફરીથી પાછી આપણે નિયમ મુજબ લખો. સ્ટોક એટલે આવશે ઉધાર, મિલકત એટલે મિલકત હંમેશા ઉધાર, દેવાદાર એટલે હંમેશા ઉધાર, ખર્ચ એટલે હંમેશા ઉધાર, ખરીદી એટલે આવશે ઉધાર, કારખાનાનું ભાડું ખર્ચ એટલે ઉધાર,
વટાવ આપ્યો, આપ્યો એટલે હંમેશા ખર્ચ, ઉધાર લેણદાર એટલે જમા, ખાલખાદ અનામત, અનામતની બાકી હંમેશા જમા, કમિશન ચૂકવું એટલે ઉધાર, ખર્ચા એટલે ઉધાર, ખર્ચા એટલે ઉધાર, બેંક શિલ્લક મિલકત એટલે ઉધાર, લીધેલી લોન જવાબદારી એટલે જમા, વેચાણ એટલે જમા. તો મિત્રો આપણા એક બાજુનો બીજો પાઠ છે એ પૂર્ણ કર્યો. આગળ જોઈએ સામેની બાજુનો પાઠ તમારી સમક્ષ છે, એને આપણે છે ફરીથી પાછું છે એ જોતા જઈએ. ચાલો, પ્લાન્ટ યંત્રો મિલકત એટલે મિત્રો આવશે ઉધાર, મજૂરી ખર્ચ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ઉધાર, આવક માલ ગાડા ભાડું ખર્ચ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, રોયલ્ટી મિલકત, મિલકત એટલે ઉધાર, જાવક માલ ગાડા ભાડું ખર્ચ એટલે ઉધાર, મૂડી માલિક આપનાર, આપનાર એટલે હંમેશા જમા, વટાવ મેળો, મેળો એટલે આવક, આવક એટલે જમા, વીમો ખર્ચ એટલે આવશે ઉધાર, કમિશન મેળવું એટલે આવક, આવક એટલે જમા, ખાલખાદ ખર્ચ એટલે ઉધાર, પગાર ખર્ચ ઉધાર, કાનૂની ખર્ચા ખર્ચ ઉધાર, રોકડ શિલ્લક મિલકત, મિલકત ઉધાર, ઓફિસ ભાડું ખર્ચ એટલે આવશે. તો મિત્રો આપણે દાખલા નંબર 5 ને પણ આપણે મિત્રો જોઈ લીધું. હવે મિત્રો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6 જો તમારી સમક્ષ પડ્યો છે, ભૂલ હોય તો સુધારેલું કાચું સર્વે તૈયાર કરો, આ તમારા માટે હોમવર્ક. એના પછી આગળ જુઓ તો દાખલા નંબર 7, દાખલા નંબર 7ની રકમ પણ જુઓ, ભૂલ હોય તો સુધારી કાચું સર્વે તૈયાર કરો. દાખલા નંબર 7 પણ મિત્રો તમારા માટે હોમવર્ક, કેમ કે આપણે મિત્રો 3-4 દાખલાઓ મિત્રો આપણે સેમ જે પેટર્નવાળા છે એ બધા દાખલા મિત્રો આપણે ગણી લીધા, એટલે 2 દાખલા તમે છે એ આરામથી ગણી શકશો. તો મિત્રો આ 2 દાખલા તમારે છે મિત્રો એ પ્રેક્ટિસ કરવાની છે. ઉપરાંત જો અહીંયા તમારી પાસે સ્વાધ્યાય બુક તમારી પાસે જ છે, ટેક્સ્ટબુક, ટેક્સ્ટબુકની અંદર વિકલ્પો આપ્યા છે, એક વાક્યના પ્રશ્નો આપ્યા છે અને 2 કે 3 વાક્યના પ્રશ્નો છે એ પણ તમને અંદર આપેલા છે, જે તમારે તમારી પાકી નોટની અંદર વ્યવસ્થિત રીતે નોટબુકની અંદર નોટ ડાઉન કરવાના છે. તો મિત્રો આ આપણે છે એ પ્રકરણ નંબર 9 આજે મિત્રો આપણું આખું થાય છે પૂર્ણ. નેક્સ્ટ બીજા લેક્ચરથી જ્યારે આપણે મળશું ત્યારે આપણે પ્રકરણ નંબર 10નો અભ્યાસ શરૂ કરવાનો છે. મિત્રો 9મું પ્રકરણ સાવ સહેલું પ્રકરણ, જેમાંથી 3 માર્કના ગુણનો એક પ્રશ્ન તમારે છે એ પૂછાય છે, ઉપરાંત આમાંથી વિકલ્પ અને એક વાક્યના પ્રશ્નો પણ મિત્રો આવે છે. જો એટલી વસ્તુ તૈયાર કરી નાખો મિત્રો એટલે આ પ્રકરણની તૈયારી તમારી થઈ જાય પૂર્ણ. તો મિત્રો આજે આપણે છે એ અહીંયા સુધી અટકશું. નેક્સ્ટ બીજા લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે મિત્રો આપણે પ્રકરણ નંબર 10 આગળ છે એનો અભ્યાસ કરશું. તો અહીંયા સુધી મિત્રો આજે આપણે અટકીએ, નેક્સ્ટ ફરીથી ભેગા થઈએ ત્યારે નવા ચેપ્ટરનો અભ્યાસ છે સ્ટાર્ટ કરશું. તો અહીંયા સુધી અટકીએ, થેન્ક યુ.